નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે સારસા ગામ તાલુકો જિલ્લો આણંદ ત્યાં એક ખેડૂત મિત્રએ કેરમાં નેચસપ બાયોફિટની ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરી છે શરૂઆતથી, તો જે રિઝલ્ટ મળ્યું છે તે આપણે ખેડૂત મિત્રના મુખ્ય આપણે સાંભળીશું. તો શું નામ ભાઈ તમારું? મારું નામ છે ભગવાનભાઈ મંગળભાઈ જાદવ. ભગવાનભાઈ મંગળભાઈ જાદવ, બરાબર. તમારો મોબાઈલ નંબર? 7961 1 89, બરાબર. ગામ? ગામ વ્યારાખાડી. મારું આમ સારસામાં લાગે, વ્યારાખાડીમાં લાગે. હા, તાલુકો જિલ્લો આણંદ, બરાબર. તો તમે ઘણા વર્ષોથી કેરની ખેતી કરો છો? હા, કરતા રહ્યા. અને આ વખત તમે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ નેચસપ બાયોફિટ કંપનીની કરી છે, બરાબર. તો તમે દર વર્ષે કેર કરતા હતા? કરતા રહ્યા. તો તમે રાસાયણિક ખાતર વાપરતા હતા, તો કેટલો એક વીઘે ખર્ચ આવતો? તે વખત ખર્ચો વધુ આવતેલો, અને આ બાયોફિટ દવાથી ખર્ચો અત્યારે કાંઈક બહુ ઓછો આવ્યો છે, અને એનું ઉત્પાદન અમને સારું મળ્યા છે. 30-32 કિલોની અમે રાસ પડી રહી છે. 30-32 કિલોની રાસ પડી છે. અને રાસાયણિક ખાતરનો એક વીઘે પહેલાં કેટલો ખર્ચો થતો? ખર્ચો વધુ થતો, એનું ઉત્પાદન ઓછું મળતું. મતલબ કે ફિગર હું કહેવા જાઉં તો તમે વાત કરતા તે પ્રમાણે 30,000+ ખર્ચો આવતેલો. અને અત્યારે કેટલો આવ્યો છે? અત્યારે બહુ ઓછો આવ્યો છે. મતલબ કે નેચસપ બાયોફિટથી બહુ ઓછો ખર્ચો આવે. હા, કહ્યું તું 50% કેમિકલ ઓછું કર્યું છે, અને માત્ર વીઘે 6-6,500 રૂપિયા નેચસપનો ખર્ચ કર્યો છે, બરાબર. તો આપણે જોવા જઈએ તો 22-23 હજારની આસપાસ ખર્ચ થયેલો છે વીઘે, બરાબર. અને 22-23 હજારમાં તમને 30 ઉપરનું એવરેજ મળેલું છે. હવે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આ કેર છે, કેરની લૂમ છે, બરાબર. આ એના સ્ટમ્પ છે, હજુ તો કેરું ભરવાનું બાકી છે. આ નજીકના સ્ટમ્પ છે, વરસાદ બહુ પડ્યો હોવાથી ખેતરમાં અંદર જવાય એવી પોઝિશન નથી. આ મૂળ બી જોઈ શકો છો, સારામાં સારા મૂળનો વિકાસ છે. વિકાસ સારો છે. હા, કેરનો બી વિકાસ સારો છે. તમે આ એક નહીં આખું ખેતર જોઈ શકો છો કે આ રીતનું છે. હજુ કેરું તો ભરાય છે. કટિંગ ક્યારે કર્યું કાકા તમે? આજે 3 દિવસ થયા કટિંગ કરે. કટિંગ કરે 3 દિવસ થયા છે. હા, 3 દિવસમાં તમે જો આ વરસાદમાં કેરું ફૂલશે તો કાકા કહે છે 30-32 કિલો, પણ મારા જ ગણતરી પ્રમાણે અનુભવ પ્રમાણે આ 35 કિલોની લૂમ થશે આરામથી, બરાબર. તો તમે બીજા ખેડૂત મિત્રને શું સલાહ આપશો આ દવા વિશે? આ દવા વિશે સારામાં સારું ઉત્પાદન આપણે મળી શક્યું છે આ વર્ષે. હા, અને બીજા ખેડૂત મિત્રો વાપરે તો ફાયદો થાય કે નુકસાન થાય? ફાયદો થાય, અતિશય ફાયદો, અડધો ઉપર ફાયદો થાય. જે ખર્ચો આવતો એના કરતાં બહુ ઓછા ખર્ચે થાય છે. બહુ ઓછા ખર્ચે ખેતી થાય છે, અને જમીનમાં બી તમારે સારો એવો સુધારો થાય છે. તો દરેક ખેડૂત મિત્રને અમારી એક જ વિનંતી છે કે તમે કેમિકલ મુક્ત ખેતી એટલે કે ઓર્ગેનિક જૈવિક ખેતી અપનાવો, અને આ પ્રકારનું તમે રિઝલ્ટ મેળવો. તો નેચર બાયોફિટ કંપની કહે છે કે તમે નેચરની દવા વાપરો છો ઓર્ગેનિક, તો ઓર્ગેનિક નેચર બાયોફિટની દવા, જેમ કે તમે સ્ટીમરેજ બાયોનાટીફાઈ સેહતના બેક્ટેરિયા એનપીકેના બેક્ટેરિયા વાપર્યા છે, બરાબર ને? તો તમને આ રિઝલ્ટ મળ્યું છે, સારામાં સારું રિઝલ્ટ આ મળેલ છે. તો બીજા ખેડૂત મિત્રોને હું એટલું જ કહીશ કે આ તમે પણ વાપરો અને આ પ્રકારનું રિઝલ્ટ લો, અને ખેતી ખર્ચ ઘટાડો અને ઉત્પાદનમાં વધારો કરો. નમસ્કાર.